હવે વાત કરીશું જમ્મુ કાશ્મીરમાં ડીજીની થયેલી હત્યા વિશે. જમ્મુ કાશ્મીરના ડીજી હેમંત લોહિયાની સોમવારે મોડી રાત્રે હત્યા કરવામાં આવી. અત્યાર સુધી આ ઘટના વિશે બે એંગલ સામે આવ્યા છે. પહેલો આતંકવાદી હુમલો અને બીજો મુખ્ય આરોપી અને નોકર યાસીરની માનસિક સ્થિતિ અને વર્તન અંગેના એંગલ. સીસીટીવીમાં યાસીર ભાગતો જોવા મળ્યો હતો. રાતભર સર્ચ ઓપરેશન બાદ તેની ધરપકડ કરાઈ છે. હાલ પોલીસે નોકર યાસીરની પૂછપરછ શરૂ કરી દીધી છે. જમ્મુ કાશ્મીરના ડાયરેક્ટર જનરલ ઓફ પ્રિઝન્સ એટલે કે ડીજી જેલ હેમંત લોહિયાની સોમવારે મોડી રાત્રે તેમના જ ઘરમાં ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી. હત્યા બાદ તેમના મૃતદેહને સળગાવવાનો પણ પ્રયાસ થયો હતો. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. લોહિયાના જ ઘરમાં રહેતા નોકર યાસીરે ડીજીની હત્યા કર્યાનું પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે. લોહિયાના નોકર યાસીરે તેમના પર હુમલો કર્યો. કાચની બોટલ વડે તેમના ગળાના ભાગે હુમલો કરી ગળું કાપી નાખ્યું. આ આતંકી તેમના ઘરમાં નોકર બનીને રહેતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. હત્યાના લગભગ 10 કલાક બાદ મંગળવારે સવારે આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે કે TRF એ લોહિયાની હત્યાની જવાબદારી લીધી. TRF પર પત્ર જાહેર કરી સોશિયલ મીડિયા દ્વારા ડીજીની હત્યા કર્યાનો દાવો કર્યો છે. આતંકવાદી સંગઠને પત્રમાં જણાવ્યું હતું કે ગૃહમંત્રીના જમ્મુ પ્રવાસ પહેલા અમારી તરફથી નાનકડી ભેટ છે અને કોઈને પણ ગમે ત્યારે ગમે ત્યાં મારી શકીએ છીએ. खाना खाने के बाद जब अपने बेडरूम में जाते हैं तो ये लड़का जो डोमेस्टिक सर्वेंट है जो छोटे गुजरते से काम करता था वो कहीं पाँव में कुछ थोड़ी उनकी चोट थी और पाँव को मरहम लगाने के लिए उस वक्त अंदर था और अचानक उसने कुंडी लगा के उनके ऊपर हमला किया और बार बार उसमें जो है वो शार्पेस्ट वेपन के साथ उनके ऊपर अटैक किया.